सब्सक्राइब करो स्वामीनारायण चरित्र यूट्यूब चैनल ने अने बेल आइकन ने दबाओ लेटेस्ट वीडियो नी नोटिफिकेशन सौथी पहला मेळववा माटे। वाला भक्तों ने जय स्वामीनारायण जय श्री कृष्ण। तारीख 31 मे 2023 अने बुधवार ना रोज जेठ सुधी निर्जला उर्फे भीम एकादशी उपवास छे। भीमसेने जयरे आ व्रत कर्यु त्यारथी मांडीने भीमे करेली शुभ एकादशी ते नाम वडे पांडवा द्वादशी आ लोकमां प्रसिद्ध थई। જેઓએ આ એકાદશીનો ઉપવાસ કર્યો નથી તેઓ આત્મદ્રોહ કરનારા અર્થાત પોતાના હાથે જ પોતાનું ભૂંડું કરનારા પાપી મનવાળા દુરાચારી અને દુષ્ટ છે। આવું બ્રહ્મ વૈવર્ત પુરાણમાં લખ્યું છે। આખા વર્ષની અંદર જેટલી એકાદશી આવે છે તે સર્વ એકાદશીનું ફળ આ નિર્જળા એકાદશીના કરવાથી પ્રાપ્ત થાય છે। वळी आ एकादशी निर्जला ज करवी एवी ग्रंथोमां आज्ञा करेली छे। तो पाणी पीवू होय तो एनो विधि शुं छे ए पण सांभळीशुं। तो आपणे खूब सुंदर विधि सहित व्रत कथा शुभ समय पूजा विधि एकादशीना उपायो पारणानी माहिती वगैरे जरूरी बधी ज वातो आ वीडियोना माध्यमथी सांभळीशुं। तमने आ वीडियो पसंद आवे तो लाइक बटन जरूर दबावजो। चेनल पर नवा होय तो सब्सक्राइब जरूर करजो। આટલી તીવ્ર ગરમીની સિઝન ચાલુ હોય અને આ વ્રત નિર્જળા કરવું એક તપસ્યાની બરાબર જ છે। એકાદશી પર ખૂબ જ દુર્લભ બે યોગ બની રહ્યા છે। એ સમયે કરેલી પૂજાથી ભગવાન નારાયણ અતિ પ્રસન્ન થાય છે। પંચાગ અનુસાર 30 મે 2023 મંગળવારના રોજ બપોરે 1 ને 9 વાગ્યાથી નિર્જળા એકાદશી વ્રત શરૂ થશે। તે બીજા દિવસે 31 મે બુધવારે બપોરે 1 ને 47 કલાકે સમાપ્ત થશે। નિર્જલા એકાદશીના દિવસે ગાયત્રી જયંતી પણ ઉજવવામાં આવશે। આ વર્ષે નિર્જલા એકાદશી પર સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ એમ બે શુભ યોગોનો સંયોગ થઈ રહ્યો છે। આવી સ્થિતિમાં આ દિવસે વ્રત અને પૂજા કરવાથી દરેક કાર્ય સિદ્ધ થશે અને જીવનમાં ખુશીઓ આવશે। સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગનો સમય સવારે 5:24 થી 6 વાગ્યા સુધીનો છે। બીજી કેટલીક માહિતી આપણે પછી સાંભળીશું। આપણે અત્યારે કથામાં પ્રવેશ કરીએ। ભીમસેન પૂછે છે, હે મોટી બુદ્ધિવાળા પિતામહ વેદ વ્યાસજી, તમોને જે હું ઉત્તમ વચન કહું છું તે મારું ઉત્તમ વચન સાંભળો। યુધિષ્ઠિર રાજા કુંતી દ્રૌપદી અર્જુન નકુળ અને સહદેવ એ સર્વ એકાદશીને દિવસે ક્યારેય પણ જમતા નથી અને મને પણ તે સર્વ કહે છે કે હે વૃકોદર ભીમસેન, તમે એકાદશીને દિવસે જમો નહીં। આવી રીતે જ્યારે તે સર્વ લોકો મને કહેવા માંડે છે ત્યારે હું તે સર્વ લોકોને એકાદશીનો ઉપવાસ ન કરી શકતો હોવાથી એટલું જ કહું છું કે હે તાત યુધિષ્ઠિર રાજા, હું ભૂખના દુઃખને માંડ માંડ સહન કરી શકું છું, માટે હું એકાદશીને દિવસે ઉપવાસ કર્યા વગર દાન આપી વિધિ પુરસ્સર કેશવ ભગવાનની પૂજા કરીને કેવી રીતે એકાદશીના વ્રતના ફળને પ્રાપ્ત થાવું અર્થાત એકાદશી કર્યાનું ફળ પામું તે તમે મને કહી બતાવો। આવી રીતનું ભીમસેનનું વચન સાંભળીને વેદ વ્યાસજી આ પ્રમાણે વચન બોલ્યા અર્થાત કહેવા લાગ્યા। વ્યાસજી કહે છે, હે ભીમસેન, જો તમને સ્વર્ગ અતિ પ્યારું લાગતું હોય અને નર્ક અપ્રિય લાગતું હોય તો બંને પક્ષની એકાદશીને દિવસે જમવું નહીં। આવા વેદ વ્યાસજી મુનિના વચન સાંભળીને ભીમસેન બોલ્યા કે હે મોટી બુદ્ધિવાળા પિતામહ વેદ વ્યાસજી, હું તમારી આગળ એકાદશીનો ઉપવાસ ન કરી શકવાનું કારણ કહું છું તે સાંભળો। હે વેદવ્યાસ મુનિ, હું એકટાણું કરવાને એક વખત જમવાને શક્તિમાન નથી અર્થાત હું એકટાણું એક વખત ભોજન વિના રહી શકતો નથી ત્યારે ઉપવાસ તો ક્યાંથી જ કરી શકું। તેનું કારણ એ છે કે વૃક નામનો જે અગ્નિ છે તે અગ્નિ હંમેશા મારા પેટમાં રહે છે, તેને લીધે મારે અતિઅન્ન ખાવું પડે છે અર્થાત જ્યારે હું અતિઅન્ન જમું છું ત્યારે જ તે શાંત થાય છે। માટે એ મોટા મુનિ વેદ વ્યાસજી, હું એક ઉપવાસ કરવાને શક્તિમાન છું તેથી જે કરવા વડે મારું કલ્યાણ થાય તે કરવાનું તમે તમારા મનમાં એક નિશ્ચય કરીને મને કહો। વ્યાસજી કહે છે કે હે ભીમસેન, તે મનુસ્મૃતિમાં કહેલા અને વેદની અંદર કહેલા ધર્મો તો સાંભળ્યા છે, માટે હે નરોના અધિપતિ ભીમસેન, કલયુગને વિશે તો તે ધર્મો જોકે કરી શકાતા નથી તો પણ
થોડુંક ધન ખર્ચવાને લીધે થોડી મહેનત કરવામાં જ મોટા ફળને આપનારું સર્વ પુરાણોમાં સારરૂપ અને સુખરૂપ ઉપાય વાળું સુખથી બની શકે એવું જે એકાદશીનું વ્રત હમણાં હું તને કહું છું તે એકાદશીનું વ્રત અતિ ઉત્તમ હોવાથી હે ભીમસેન તારે બંને પક્ષની પખવાડિયાની એકાદશીને દિવસે જમવું નહીં જે મનુષ્ય એકાદશીને દિવસે ભોજન કરતો નથી તે મનુષ્ય નર્કમાં જતો નથી અર્થાત તે મનુષ્યને નર્કની પ્રાપ્તિ થતી નથી એવી રીતના વેદવ્યાસના વચન સાંભળીને પવનથી જેમ પીપળાનું પાંદડું કંપવા માંડે છે તેમ કંપતો એવો મોટી ભુજાવાળો ભીમસેન ડરી જવાને લીધે આ પ્રમાણે વચન બોલવા માંડ્યો ભીમસેન કહે છે કે હે પિતામહ વ્યાસજી હું ઉપવાસ કરવામાં સમર્થ ન હોવાથી શું કરું અને કેવી રીતે વ્રત કરું તેટલા માટે હે પ્રભુ બહુ ફળવાળું ઘણું ફળ દેનારું એક વ્રત મને બતાવો વ્યાસજી બોલ્યા કે વૃષભ રાશિમાં રહેલા અને મિથુન રાશિમાં રહેલા સૂર્ય હોય ત્યારે શુક્લ પક્ષને વિશે જ્યેષ્ઠ માસમાં જે એકાદશી આવે તે જેઠ માસની શુક્લ પક્ષની એકાદશીનો પ્રયત્નથી પાણી પીધા વિના ઉપવાસ કરવો પણ મનુષ્ય નહાવાને વિશે તથા આચમન લેવાને વિશે જળનો ત્યાગ કરવો નહીં તે જળમાં સુવર્ણનો એક માસા જેટલો ભાગ ડૂબેલ છે તેટલા જ હાથમાં રહેલા જળને પવિત્ર શરીરને શોધન કરનારું આચમન મુનિએ કહેલું છે ગાયના કાનની માફક કરેલા હાથ વડે તે માસા માત્ર જળને પીએ તેથી ઓછું વધતું જળ પીવા વડે સુરાપાનની બરોબર થાય છે વળી બીજા બધા કાર્યોમાં પણ એવી રીતે ન વર્તવું કે જેથી કરીને વ્રતનો ભંગ થાય સમજુ માણસ એકાદશીના સૂર્યના ઉદયથી તે બારસના દિવસે પાછો સૂર્ય ઉગે ત્યાં સુધી જળનો ત્યાગ કરવાને લીધે વગર મહેનતે બારે એકાદશીના ફળને પામે છે એ રીતે જળ પીધા વગર રહીને બારસને દિવસે સવારના પોરમાં નિર્મળ સ્વચ્છ જળમાં સ્નાન કરવું જેણે કરવા યોગ્ય કાર્ય કર્યું છે એવા વશ મનવાળા માણસોએ પાણી તથા સોનું બ્રાહ્મણોને વિધિ પ્રમાણે દઈને પછી બ્રાહ્મણોની સાથે જમવું આવી રીતે એકાદશીનું વ્રત કરવાથી હે ભીમસેન જે પુણ્ય થાય છે તે સાંભળો આખા વર્ષની અંદર જેટલી એકાદશી આવે છે તે સર્વ એકાદશીનું ફળ આ નિર્જળા એકાદશીના કરવાથી પ્રાપ્ત થાય છે એમાં મને કંઈ પણ સંશય નથી આ નિર્જળા એકાદશીનું આવું ઉત્તમ ફળ શંખ ચક્ર અને ગદાને ધારણ કરનારા વિષ્ણુએ મને કહેલું છે હે ભીમસેન દુષ્ટ કલયુગને વિશે દ્રવ્ય શુદ્ધિ તથા સ્માર્ત સંસ્કાર નથી ત્યારે વૈદિક તો ક્યાંથી જ હોય તેથી પ્રાપ્ત થયેલા કલયુગમાં એકાદશીને દિવસે ઉપોષણથી પુરુષ માપથી મુકાય છે માટે સર્વ ધર્મોને છોડી મહારાજ શરણને પામ બંને પક્ષની એકાદશીને દિવસે ભોજન ન કરે એમ વારંવાર કહેવા વડે શું હે ભીમસેન જેઠ માસના શુક્લ પક્ષની એકાદશીને દિવસે પાણીથી રહિત અર્થાત પાણી પીધા વગર ઉપવાસ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે સાંભળો હે ભીમસેન સર્વ તીર્થોમાં નહાવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે અને સર્વ પ્રકારના દાનો દેવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે જ ફળ આ નિર્જળા એકાદશીના વ્રતના ઉપવાસથી પ્રાપ્ત થાય છે હે ભીમસેન આખા વર્ષની અંદર જેટલી શુક્લ પક્ષની અને જેટલી કૃષ્ણ પક્ષની એકાદશી છે તે સઘળી એકાદશીના ઉપવાસ કરવાનું ફળ આ નિર્જળા એકાદશીના ઉપવાસથી પ્રાપ્ત થાય છે એમાં સંશય નથી હે ભીમસેન ઉપવાસ કરેલી એકાદશીઓ ધન ધાન્યને દેનારી અને પુણ્યરૂપ છે તથા પુત્રના ફળને અને આરોગ્યના ફળને દેનારી છે એ હું તમને સત્ય કહું છું હે નિયર વ્યાઘ્ર ભીમસેન એકાદશીનો ઉપવાસ કરવાને લીધે મોટા શરીરવાળા ભયંકર દેખાવના કાળા પીળા રંગના અને મોટા દંડ પાસને ધારણ કરનારા એવા યમના દૂતો મનુષ્યને દ્રષ્ટિએ પણ પડતા નથી પણ પીળા વસ્ત્રને ધારણ કરનારા શાંતચિત્તવાળા જેઓના હાથમાં ચક્ર છે અને મનના સરખા વેગવાળા વિષ્ણુના દૂતો અંતને વખતે મરવા ટાણે મનુષ્યના નગરમાં એટલે કે વિષ્ણુના ધામમાં લઈ જાય છે માટે આ એકાદશી જળ વગરની નિર્જળા કરવી અર્થાત એકાદશીને દિવસે પાણી પીધા વગરનો ઉપવાસ કરવો વળી આ એકાદશીને દિવસે જલ ધેનું દેવાથી સર્વ પાપોમાંથી છૂટાય છે
हे जन्मेजय, आवी रीतना वेद व्यासना वचनों सांभळीने तेज वक्ते पांडवोए आ एकादशी करी। ए रीते ते दिवसथी मांडीने शुभ एवी आ निर्जला एकादशी भीमसेने करी, तेथी ते लोकने विषे पांडव द्वादशी अर्थात भीम अग्यारस एवी रीते एकादशीनुं नाम प्रख्यात थयुं। हे पृथ्वीना अधिपति जन्मेजय, भीमसेने जल रहित पाणी पीधा वगर ज आ निर्जला एकादशीनुं व्रत कर्युं हतुं। अने ते दिवसे जो के अत्यंत क्षुधा तथा तृषा लागी हती तो पण गमे तेम करीने मांड मांड बे पोहर तो काढ्या, त्यार बाद त्रीजा पोहरनी अंदर असक्त थई गयेलो ते भीमसेन घणो वखत गंगामां पड्यो रह्यो अने इच्छा प्रमाणे गंगामां नहावाने लीधे जरा जरा सुख पाम्यो। एवी रीते व्यासजीए बताव्या प्रमाणे व्रत करता कोईपण रीते मांड मांड रात्रि गई। आ रीते व्रत करनारा भीमसेनना बीजा स्नानना कहेवा प्रमाणे एटले के अपराहन काले त्रीजा पोहरे पण स्नान करवू। हे पृथ्वीने पाळनारा जन्मेजय, तमे पण ते रीते सर्व पापोनी शांतिने सारू प्रयत्नथी उपवास करीने विष्णु भगवाननुं अर्चन करो, विष्णु भगवाननी पूजा करो। हे देवोना ईश, हूँ आज एकादशीनो दिवस होवाथी जल वगर पाणी पीधा वगर उपवास करीने हे देवना ईश्वर ते एकादशीने वळते दिवसे बीजे दिवसे अन्नभक्षण करीश। आ प्रमाणे मंत्र भण्या पछी बोल्या पछी श्रद्धावाळा अने इंद्रियोने नियममां राखनारा मनुष्ये उपवास करवामां तत्पर थवू। ए रीते आ एकादशीना प्रतापथी स्त्रीओनू तथा पुरुषोनू मेरू अने मंदराचल पर्वतना जेवडू जे कंई पण पाप होय छे ते बळીને ભસ્મ થાય છે। હે નરોના અધિપતિ, જે મનુષ્ય જળ ગાય દેવાને શક્તિમાન નથી તે મનુષ્ય વસ્ત્રે કરીને વીંટળાયેલો ઘડો સોનાની સાથે દેવો, આ એકાદશીને દિવસે જે જળના નિયમને સ્વીકારે છે અર્થાત પાણી ન પીવાનો નિયમ લે છે તે અવશ્ય પુણ્યને ભોગવનારો છે અને તે દિવસે તે પહોરે પહોરે કરોડો પળભાર સોનું દીધાના ફળને પામે છે। નિર્જળા એકાદશીને દિવસે તે સર્વ તેનું અક્ષય થાય છે અર્થાત નાશ ન પામે એવું થાય છે, આમ શ્રી કૃષ્ણ પરમાત્માનું બોલવું છે। હે રાજા, ભક્તિ વડે નિર્જળા એકાદશીનો ઉપવાસ કર્યાથી નર વિષ્ણુના પદને પામે છે ત્યારે બીજા ધર્મની કંઈ જરૂર નથી। હે કુરુના કુળમાં શ્રેષ્ઠ રાજા, આ એકાદશીને દિવસે જે સોનું અન્ન વસ્ત્રો દે છે તે સર્વ દેનારનું અક્ષય છે। એકાદશીને દિવસે જે અન્ન જમે છે તે પાપનો ભોગતા થાય છે, આ લોકમાં તે ચાંડાલ થાય છે અને મુઆ પછી તે ખરાબ ગતિને પામે છે। જેઓએ જેઠ માસના શુક્લ પક્ષને વિશે એકાદશીનો ઉપવાસ કર્યો છે તેઓ બ્રાહ્મણને હણનારા, મદિરાના પીનારા, ગુરુનો દ્વેષ કરનારા, હંમેશા ખોટું બોલનારા હશે તો પણ તે સર્વ પાપોમાંથી છૂટી જશે। હે રાજાઓના ઇન્દ્ર, નિર્જળા એકાદશીને દિવસે શ્રદ્ધાવાળા અને ઇન્દ્રિયોને નિયમમાં રાખનારા નરોએ અને સ્ત્રીઓએ એ ઉપરાંત બીજું જે કરવું જોઈએ તે સાંભળો। હે નરપતિઓમાં શ્રેષ્ઠ રાજા, આ એકાદશીના વ્રત કરનારાઓએ જળમાં સુનારા પોઢનારા દેવને પૂજવા, જળમય ગાય દેવી, પ્રત્યક્ષ ગાય દેવી કે દૂધ ઘેનું પણ દેવી, ધર્મને ધારણ કરનારાઓમાં ઉત્તમ બ્રાહ્મણોને જુદી જુદી જાતના મિષ્ટાનોથી પ્રયત્ન વડે જમાડી ઉત્તમ દક્ષિણા આપી પ્રસન્ન કરવા, તે બ્રાહ્મણોના પ્રસન્ન થવાથી મોક્ષને દેનારા વિષ્ણુ તત્કાળ પ્રસન્ન થાય છે। જેઓએ આ એકાદશીનો ઉપવાસ કર્યો નથી તેઓ આત્મદ્રોહ કરનારા અર્થાત પોતાના હાથે જ પોતાનું ભૂંડું કરનારા પાપી મનવાળા દુરાચાર્ય અને દુષ્ટ છે તથા અગ્ર પ્રાધાન્ય પુરુષ સાથે અનાચારમાં હંમેશા જ પ્રીતિવાળું તેનું કુળ છે એમાં કાંઈ પણ સંશય નથી। શાંત ચિત્તવાળા, દાન દેવામાં તત્પર, વિષ્ણુની પૂજા કરનારા અને આ એકાદશીનો ઉપવાસ કરીને રાત્રિને વિશે જાગરણ કરનારાઓની શરીર સાથે વિષ્ણુના સ્થાનમાં જાય છે। અન્નપાન, ગાયો, વસ્ત્ર, સૈયા, સારું આસન, કમંડલુને છત્ર એટલા વાના આ નિર્જળા એકાદશીને દિવસે દાન કરવા, વળી યોગ્ય એવા ઉત્તમ બ્રાહ્મણોને જે પગરખા આપે છે તે સોનાના વિમાનમાં બેસીને નક્કી સ્વર્ગ લોકમાં જાય છે। જે કોઈ આ એકાદશીની કથા ભક્તિથી સાંભળે છે અથવા સંભળાવે છે બંને જણા સ્વર્ગમાં જાય છે, એમાં કંઈ પણ વિચાર કરવો પડે તેમ નથી। સૂર્યગ્રહણ હોય તે વખતે કુરુક્ષેત્રને વિશે દાન દેવાથી જે ફળ પ્રાપ્ત થાય તથા મુયેલાઓનું શ્રાદ્ધ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે
તે ફળ આના સાંભળવા માત્રમાં જ પ્રાપ્ત થાય છે। એકાદશીને દિવસે આ સંકલ્પ કરવો। આહાર ન કરનારો હું કેશવ ભગવાનના પ્રસન્ન થવા માટે આચમન સિવાયનું બીજું તેને નિશ્ચય તજી દઈશ, એવા નિયમને ધારણ કરે। દ્વાદશીને વિશે દેવોના સ્વામી ત્રિવિક્રમ પૂજવા લાયક છે। નાના પ્રકારના તીર્થના જળો, ચંદન, પુષ્પ અને દીવાઓ વડે હરિને પ્રસન્ન કરે, વિધિ પ્રમાણે પૂજી પછીથી આ મંત્રને જપે। હે દેવના દેવ, ઇન્દ્રિયોના પતિ, સંસારરૂપી સમુદ્રથી તારનારા, જળના ઘડાને દેવા વડે સદગતિને પહોંચાડો। ત્યાર પછી શક્તિ પ્રમાણે હે ભીમ, અન્ન, વસ્ત્ર, છત્ર, પગરખાને ફળ સહિત ઘડાવો, બ્રાહ્મણને માટે દેવા। બીજા દાનોને ઘણું કરી જળ દેનું દેવી, ત્યાર પછી બ્રાહ્મણોને જમાડી વાણી નિયમમાં રાખી પોતે જમે। એ પ્રમાણે જે મનુષ્ય પાપનો નાશ કરનારી દ્વાદશીને પૂર્ણ કરે છે તે સર્વ પાપથી છૂટીને મોક્ષને પ્રાપ્ત થાય છે। ત્યારથી માંડીને ભીમે કરેલી શુભ એકાદશી તે નામ વડે પાંડવ દ્વાદશી આ લોકમાં પ્રસિદ્ધ થઈ। એ પ્રમાણે શ્રી બ્રહ્મ વૈવર્ત પુરાણમાં કહેલી જેઠ મહિનાના શુકલ પક્ષની નિર્જળા નામની એકાદશીનું મહાત્મય સંપૂર્ણ। નિર્જલા એકાદશીને દિવસે સવારે સૂર્યોદય પહેલા વહેલા ઉઠીને સ્નાન કરી લો અને મનમાં ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને ઉપવાસ કરવાનો સંકલ્પ કરો। ગંગાજળનો છંટકાવ કરીને પૂજા સ્થળને પવિત્ર કરો। બાજુઠ પર સ્વચ્છ પીળા રંગનું કપડું ફેલાવો અને તેના પર ભગવાન વિષ્ણુનું ચિત્ર લગાવો। ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્રો અર્પણ કરો। જો તમારી પાસે કપડાં ન હોય તો તમે પીળા રંગનો ટુવાલ પણ રાખી શકો છો। પૂજા પછી આ વસ્ત્ર જરૂરિયાતમંદોને દાન કરો। ભગવાન વિષ્ણુની પૂજામાં પીળા રંગના ચોખા, પીળા ફૂલ અને પીળા ફળનો સમાવેશ કરો। વિધિ પ્રમાણે નિર્જલા એકાદશીની પૂજા કરો અને પછી મીઠાઈઓ ચઢાવો અને પ્રસાદ તરીકે વહેંચો। જો તમારા માટે પાણી વગરનું વ્રત રાખવું શક્ય ન હોય તો તમે પાણી પીને અને ફળો ખાઈને ઉપવાસ રાખી શકો છો। નિર્જલા એકાદશીના પારણાનો સમય જેઠ સુદ 12 એક જૂન સમય સવારે 5:24 થી 8:10 સુધીનો છે। તે સમયને વિશે તમે ભગવાનને જમાડી પારણા કરી વ્રત તોડી શકો છો। નિર્જલા એકાદશીના દિવસે માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે 7 કોડિયા લઈને તેને હળદરથી રંગી દો અથવા હળદરના 7 ગઠ્ઠા લઈને પીળા કપડામાં બાંધીને માં લક્ષ્મીને અર્પણ કરો। આ પછી યોગ્ય રીતે પૂજા કરો। પછી આ પોટલીને તિજોરી કે કબાટમાં જ્યાં પૈસા રાખવામાં આવ્યા હોય ત્યાં રાખો। એવી માન્યતા છે કે એકાદશીના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ, તેથી નિર્જલા એકાદશીના દિવસે પાણીમાં થોડું દૂધ મિક્સ કરીને પીપળાના મૂળમાં અર્પિત કરો। આમ કરવાથી માતા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થશે અને ધનની પ્રાપ્તિ થઈ શકે છે। ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે અને આ દિવસે તુલસીની પૂજા કરવાથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે। નિર્જલા એકાદશીને દિવસે સવારે સ્નાન કરીને તુલસીના મૂળને કાચું દૂધ ચડાવો, તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે। તો આપણે સાંભળી ચૂક્યા એકાદશી વિશેની જરૂરી બધી જ માહિતી। કાંઈ પણ ભૂલ હોય તો માફ કરજો। એ સાથે જય શ્રી કૃષ્ણ। તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવો।